ગીતોની આવી સરસ મહેફિલમાં હવે અવિનાશ વ્યાસ જ વળી એક કદમ ઓર આપણી સાથે છે, અને નીરજનો અલાયદો નોખો એક વિશિષ્ટ અંદાજ વાળો કંઠ છે, સાંભળી. જવાનીને કહું છું, જવાનીને પાછી વળી જા, ઘડપણનું ઘર મારું આવી ગયું છે. કહું છું જવાનીને પાછી વળી જા, ઘડપણનું ઘર મારું આવી ગયું છે. મનને ન ગમતું, મનને ન ગમતું, મનને ન ગમતું, ઘડપણનું દાપણ તન તારું સર્ગ પર ભુલાવી રહ્યું છે. કહું છું જવાનીને પાછી વળી જા, ઘડપણનું ઘર મારું આવી ગયું છે. ગાયક મિત્રો એવું ઈચ્છીએ છીએ કે એક જુગલબંધી અમારી ને તમારી વચ્ચે થઈ જાય. અમે એવું સાંભળ્યું છે કે પાટણની અંદર બહુ સંગીત પ્રેમી લોકો રહે છે, એમને સંગીતની બહુ સૂઝ છે. આજે અમે પણ જરા એનું લાભ લઈએ. મનીષીભાઈ, 1 2 3 તા તા તા. One, ta-ta-ta. One, ta-ta-ta.
કોશિશ નહીં છે ને કોલેજ મેં કોઈને માશૂક કહી છે ને કોલેજ મેં કોઈને માશૂક કહી છે ફરી પાછા મળશું પાગલ થવા પાછા મળશું પાગલ થવાને હમણાં તો ડાપણ ભાઈ સતાવી રહ્યું છે ફરી પાછા મળશું પાગલ થવાને હમણાં તો ડાપણ ભાઈ સતાવી રહ્યું છે કહું છું જવાનીને પાછી વહી જા હડફડનો ઘર મારો આવી ગયું છે ઘડપણનું ઘર મારું આવી ગયું છે. અવિનાશ વ્યાસે આ પંક્તિ લખી. કહું છું જવાનીને પાછી વળી જાવે અહીંથી આગળ નહીં, પણ એ ગડપણનું ઘર જ્યારે આવી જાય ત્યારે ગમતું કોઈને નથી. મોટે ભાગે એનું આગમન આંચકો આપી જાય છે. એની શરૂઆત માથામાં બે ત્રણ ધોળા વાળ દેખાય ત્યાંથી થાય. શરૂઆતના બે ત્રણ હોય તો પડી તોડીને કાઢી નાખે. પાંચ સાત થાય એટલે વાળ કંઈક એવી રીતે ગોઠવે છુપાવી શકાય તો છુપાય, પણ પછી 10-15-20-25 ધોળા થવા માંડે એટલે મિત્રોની સાથે ચર્ચા કરે કાનું શું કરવું. ત્યારે પહેલાં પણ રહસ્ય ખોલીને કે અમારે તો ક્યાર ના થઈ ગયા. એટલે આને કુતૂહલ થાય કે આ તમારા યાર કાળા લાગે છે ને, તો કે ના ના તું એક કામ કર, ફલાણી કંપનીની ડાઈ લગાડ. એટલે જેનું નામ જ ડાઈ છે એ કેટલું જીવાડે, એના કરતાં જે છે એમ રાખ્યા હોય તો કેટલી નિરાંત. કંપનીની કોઈ એક બેચ પ્રોડક્ટ સરખો ન આવ્યું હોય તો વરસતા વરસાદમાં આબરું જાય. આને કોઈ વાંધો નહીં, ગમે તે ઋતુમાં ગમે તે પરિસ્થિતિમાં તમે આની સાથે સડસડાટ નીકળી જાઓ તો ફિકર નહીં ને. આ ક્યાં તે એમને એમ પાછા સફેદ થયા છે ભાઈ,
એની પાછળ પણ સમય જતો હોય છે. પણ કોણ જાણે કેમ આપણને કોઈને વાળ અને રૂપિયા બેયમાં સફેદ નથી ગમતા. બેયમાં આપણી સમજ કંઈક બીજી જ છે. એ દશા જ્યારે હોય ત્યારે આ પ્રકારની રચના વાર્ધક્યનો મહિમા કરતી રચના છે. ઘડપણ શબ્દ જ એવો છે કે તમને ન ગમે, પણ વૃદ્ધ જેવો સરસ શબ્દ આપણી ભાષામાં છે. વૃદ્ધ એટલે સમૃદ્ધ, જે અનુભવથી સમૃદ્ધ છે, જેની પાસે જીવતરે ઘણું બધું આપ્યું છે સમજણને નામે, જે હવે એણે વહેંચવાનું છે, એ વાર્ધક્ય છે. આ જીવનની કથા શું છે? આમ તો વધવું, વિસ્તરવું, વિકસવું, વિલસવું ને વિરમવું, એટલામાં વાત પૂરી થઈ જાય છે. તો આ વાર્ધક્ય, વૃદ્ધ થવું, એનો જો આનંદ માણતા શીખ્યા હોઈએ તો કદાચ જે નાની નાની વાતે કચવાટ થાય છે, સમય હાથમાંથી સરી રહ્યો છે, એનું દુઃખ થાય છે, એ ન થાય. અને અમે તો પ્રયત્ન એવો કર્યો છે કે આ સમયમાં વધુમાં વધુ તમને શું સંભળાવી શકીએ તમારા ગમતું. એટલે અમે કેટલાક એવા ગમતીલા ગીતો એ એક સાથે પરોવીને રજૂ કરવાનું પણ નક્કી કર્યું છે, કે જેથી તમારી ઈચ્છાના મનપસંદ ગીતો એની એક એક ઝલક તો તમને ચોક્કસ સાંભળવા મળી જાય, અને એ પણ એવા મધુરા ગીતો છે. તો આવો એની એક સહિયારી રજૂઆત રિયા શાહ, ડૉક્ટર પાયલ વખારિયા અને બહેનો પાસેથી સાંભળીએ.